કેમ છો બધા? સુખમાં છો ને? શિવરાત્રીના પાવન પર્વની તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભોળાનાથ હવનું ભલું કરે. મારી વાત શરૂ કરું પહેલા 3 વખત भारत माता नो जयकार करवो छे. हूँ बोलावीश. पराक्रमी भारत के लिए भारत माता की, विजयी भारत के लिए भारत माता की, वीर जवानों के लिए भारत माता की. मंच पर विराजमान राज्यना लोकप्रिय ने यशस्वी मुख्यमंत्री विजयभाई रूपाणी, नितिनभाई पटेल, मनसुखभाई मांडविया, आरसी फळदु, ईश्वरभाई पवार, कुंवरजी बावड़िया, पर्वतभाई परमार, विभावरीबेन, पूनमबेन, धर्मेंद्र सिंह, बाबूभा, हसमुख भाई, चंद्रेश भाई, हसमुख भाई हिंडोचा અને વિશાળ સંખ્યામાં અમને આશીર્વાદ આપવા માટે પધારેલા જામનગરના વાલા ભાઈઓ અને બહેનો, આજે શિવરાત્રીનું પાવન પર્વ છે અને ગુજરાત એવી ધરતી છે કે જ્યાં બે જ્યોતિર્લિંગ છે. સોમનાથ અને નાગેશ્વરની આ ધરતી મારે માટે અત્યંત સુખદ અવસર કે શિવરાત્રીના પાવન પર્વે સોમનાથ અને નાગેશ્વરની ધરતી પર આવવાનો મોકો મળ્યો છે. જ્યારે હું મુખ્યમંત્રી હતો અને દેશભરના બધા મુખ્યમંત્રીઓની મિટિંગમાં જઉં અને એમને હું કહું કે ભાઈ, તમને બધાને લાગે છે કે ગુજરાતમાં તમને શું તકલીફ છે, બધું સરસ સરસ છે, તમને શું વાંધો છે? અને જ્યારે એમને હું વાત સમજાવું તો એમને બધાને આશ્ચર્ય થતું. હું એમને કહેતો કે ભાઈ, અમારું એવું રાજ્ય કે જેની પાસે કોઈ ખાણ ખનીજનો ભંડાર બહુ મોટો નથી, એનાય કરતાં મોટી મુસીબત એટલે પાણી. અમારા અનેક ગામ પીવાના પાણી માટે વલખા મારે. અમારી સરકારની ઘણી મોટી શક્તિ 10 વર્ષમાં 7 વર્ષ દુકાળમાં જાય, પીવાનું પાણી કેમ પહોંચાડવું એમાં જાય. જો ઈશ્વરે અમને પાણીની સુવિધા કરી દીધી હોત તો અમે એટલા બધા તાકતવાર હતા, એટલા બધા પાણીદાર હતા કે અમે આખા હિન્દુસ્તાનને જ્યાં લઈ જોઈએ ત્યાં લઈ જગ્યા હોત. એટલી અમારામાં તાકાત હતી. અમારું બજેટ, અમારી સરકારની શક્તિ, આ બધું અમારે પાણી પાછળ ખર્ચવું પડે. હિન્દુસ્તાન ભરમાંથી આવનારા મુખ્યમંત્રીઓને આ વાત ગળે જ નહોતી ઉતરતી. આટલી બધી તકલીફ છે એમને અંદાજ જ નહોતો આવતો. પણ એની સામે આપણો સંકલ્પ પણ હતો. ઠીક છે, આપણી પાસે 12 માસી નદીઓનો અભાવ છે, વરસાદ ઓછો પડે છે અને ગુજરાતને વિકાસના પથ પર આગળ વધવું છે, તો રોતા બેઠા ના ચાલે ભાઈ. પહેલા પાણી નહોતું તો કચ્છ ખાલી થતું હતું. આપણે નક્કી કર્યું કે પાણી નથી તો અમે પાણીના જ પ્રશ્નોનું પહેલા નિરાકરણ કરીશું, પાણી પહોંચાડીશું અને દેશ ગુજરાતને પાણીદાર બનાવીશું. અને એ પણ હકીકત છે કે સરદાર સરોવર ડેમ, એમાં આટલી બધી રૂકાવટો આવી અને એના માટે એ વખતની બધી સરકારો જવાબદાર છે। એ છટકી નહીં જઈ શકે, એમને જવાબ આપવો પડશે। અગર આજથી 40 વર્ષ પહેલા નર્મદાનું કામ પૂરું થઈ ગયું હોત તો ગુજરાતને પાણી પાછળ 40 વર્ષ સુધી જે રૂપિયા ખર્ચવા પડ્યા હોય એ ન કર્યા પડ્યા હોત। અને આજે જ્યારે સરદાર સરોવર ડેમ બન્યો, પાણી આવ્યું, તો એના પહેલા, ડેમનું કામ પૂરું થતા પહેલા આ પાણી કચ્છ અને કાઠિયાવાડની ધરતી પર કેવી રીતે પહોંચે એના માટે એક ભારી જહેમત કરી અને એક યોજના બનાવી। અને મને બરાબર યાદ છે આ સૌની યોજનાની કલ્પના જ્યારે મેં પહેલી વાર મૂકી હતી રાજકોટમાં આવીને, ત્યારે તો મોટા ભાગના લોકો અને પેલા કેટલાક જે આખા ગામની ચોધરાટ કરવા ટેવાયેલા હોય છે તો મંડી જ પડ્યા હતા કે આ મોદીએ ચૂંટણી આવી એટલે આ સગુભો છોડ્યો છે, આ ચૂંટણી આવી એટલે મોદી આમ કર્યું છે। હવે ચૂંટણી તો આપણે ત્યાં 12 મહિના ક્યાંય ક્યાંય ચાલતી જ હોય જ ભાઈ, કોઈને કોઈ રાજ્યમાં ચૂંટણી ચાલતી જ હોય જ ભાઈ। હું કોઈ પણ કામ કરું તમે ચૂંટણી જોડે જોડી જ શકો। એ વખતે આશંકા હતી કે આ શક્ય જ નથી, હજારો કરોડ રૂપિયા પાઇપ પાણીની લગાવવાની, પાણીને 20-20 માળ ઊંચા મકાન જેટલું ઊંચે લઈ જવાનું અને એ પાણી, આ બધું સંભવ જ નહોતું લાગતું। કારણ આપણે બહુ તો પેલા ટેન્કરો જોયેલી, હેન્ડપંપ જોયેલા, એનાથી લાંબુ પાણીના ઉકેલ કોઈ વિચારેલો જ નહીં। એક બાજુ એ માનસિકતા, એવા લોકોએ રાજ કર્યું જેમને ટેન્કરથી આગળ કાંઈ દેખાણું નહીં। અને અમે એવા લોકો આવ્યા કે જેણે પાઇપલાઇનથી 500-500, 700-700 કિલોમીટર, અને એવી પાઇપલાઇન કે જેમાં તમે મારુતિ લઈને હાલી શકો। અને એનું પરિણામ છે કે આજે સૌની યોજના પાણી પહોંચ્યું। કચ્છની સીમા પર બીએસએફના જવાનો, એમને નર્મદાનું તાજું પાણી પીવા મળતું હોય। આ કમાલ ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ઈચ્છાશક્તિ એના કારણે શક્ય બનતી હોય છે। મને ખુશી છે કે ગુજરાત છોડ્યા પછી પણ અમારી ટીમ એટલી જ લગનથી, સમયબદ્ધ રીતે આ સપના પૂરા કરવા માટે બરાબર કામે લાગી છે। અને એક પછી એક સૌની યોજનાના ફેઝ પૂરા થતા જઈ રહ્યા છે। અને આનું જ પરિણામ છે કે આવનારા દિવસોમાં, અને હું હંમેશા કહેતો હતો કે નર્મદાનું પાણી એ પાણી નહીં, પારસ છે। જેમ પારસના સ્પર્શથી લોખંડ સોનું બની જાય, એમ નર્મદાના સ્પર્શથી ગુજરાતની ધરતી લીલીછમ થઈ જાય, સોનું ઉગે એવી ધરતી અમારી થઈ જાય। અમારો ખેડૂત પસીનો તો પાડે, પણ એ પસીનાની જોડે જ્યારે નર્મદાનો અભિષેક થાય ત્યારે પસીનો દીપી ઉડતો હોય છે, ઉગીને કરતો હોય છે। અને આજે ગુજરાતે કરી બતાવ્યું છે। આજે અહીંયા મને ગુરુ ગોવિંદસિંહજી મેડિકલ કોલેજ માટે પણ, એના વિસ્તાર માટે, એની નવી નવી યોજનાઓ માટે એનો પણ અવસર મળ્યો। આપણામાંથી બધાને યાદ હોવું જોઈએ, ખબર હોવી જોઈએ કે ગુરુ પરંપરાની અંદર ગુજરાતનો વિશેષ નાતો રહ્યો છે। ગુરુ ગોવિંદસિંહજીના જે પહેલા પંચ પ્યારે હતા, એ પહેલા પંચ પ્યારેમાં એક આપણો દ્વારકાનો હતો અને દરજી સમાજમાંથી હતો। અને એણે ગુરુ ગોવિંદસિંહજીની સામે શીશ વાળવી દો, હું તમારો શિષ્ય બનીને આવ્યો છું, દ્વારકાથી જઈને દરજીનો